ગીર સોમનાથના અંકોલાવાડી ગામે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર શૈક્ષણિક કેળવણી મંડળના ગેરકાયદેસર પ્રમુખનો હોદ્દો ધારણ કરી મંત્રી સાથે મળી મોટી રકમની ગેરરીતિ આચરી હોવાની ટ્રસ્ટના પૂર્વ પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના અંકોલવાડી ગીર ગામે આવેલી અંકોલવાડી જૂથ કેળવણી મંડળની વિનય મંદિર હાઈસ્કૂલ ભ્રષ્ટાચારના આરોપને લઈ વિવાદોમાં સપડાઈ છે. અંકોલવાડી જૂથ કેળવણી મંડળની વિનય મંદિર હાઈસ્કૂલના પૂર્વ પ્રમુખ હરદાસ સુજિતરાયે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે આજુબાજુના 10-15 ગામના બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી 1969માં ગ્રામજનોના સહકારથી ટ્રસ્ટ સંચાલિત સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય પહેલા તલાલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર દાયાભાઈ વઘાસિયા અને વલ્લભભાઈ બાંભરોલિયાએ કોઈને વિશ્વાસમાં લીધા વિના પ્રમુખ તરીકે ગેરકાનૂની રીતે ખોટો હોદ્દો ધારણ કર્યો હતો. એટલું જ નહીં, સરકારના નિયમ મુજબ માધ્યમિક શાળાની બાળકોની વાર્ષિક ફી 600 હતી, તે ગેરકાનૂની રીતે વધારો કરી 1100 રૂપિયા કરી દેવાયા છે. જે રકમ ક્યાં વપરાય છે તેની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. અકુળવાડી ગામે અમને વિચાર એવો કે આસપાસના એરિયાના જે 10-12 ગામ છે આ ગામના છોકરાઓને ભણવામાં બસની કોઈ સુવિધા ન મળતી, રગોળતા થતી, એટલા માટે બધા લોકોએ સાથે મળીને વિચાર્યું કે આપણે અહીંયા નવી સંસ્થા ઊભી કરી, એટલે અકોળવાડી જૂથ કેળવણી મંડળ નામની સંસ્થા અમારા વડીલોએ ઊભી કરી. અને સંસ્થા ઊભી કર્યા પછી આ લોકો એમને ચાલુ હતી સંસ્થા, ત્યાર પછી ચાલે છે. અકોળવાડી જૂથ કેળવણી મંડળની સ્થાપના 1969માં થઈ અને અમારી સંસ્થા નીચે અત્યારે આ વિનય મંદિર હાઈસ્કૂલ અને આ સરસ્વતી પ્રાથમિક શાળા નામની બે સંસ્થાઓ ચાલે છે. આ શાળા અમારા એરિયાની આસપાસમાં ઉપલા સેન્ટરે જવા માટે બસની કાયમી ધોરણે અગવડતા રહેતી, એટલા માટે આ શાળામાં અત્યારે અમારા 10-12 ગામના વિદ્યાર્થી ભણવા આવે છે. અને એ 10-12 ગામના વિદ્યાર્થી ભણવા આવે છે એની સંખ્યા આશરે 1100-1200 છે. આ સંસ્થામાં બની બેઠેલા પ્રમુખ શ્રી વલ્લભભાઈ ઉકાભાઈ બાંભરોલિયા 2013ના 6 મહિનાથી દાખલ થયા, એરપોર્ટ રિપોર્ટ મૂકીને દાખલ થઈ. અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી, પરંતુ મને શ્રી દાયાભાઈ વઘાસિયા અને વલ્લભભાઈ મળી મંડળી ગેરકાયદેસર મંડળી રચી અમને ટ્રસ્ટમાંથી કાઢી નાખ્યા અને પોતે બની ગયા. ત્યારબાદ આપને ક્યારે જાણ થઈ ને આપે શું કાર્યવાહી કરી? અમને ત્યારબાદ એકાદ મહિનાની અંદર જાણ થઈ અને ત્યાર પછી અમે રાજકોટ કમિશનરશ્રીમાં અપીલ કરી, જોઈન્ટ કમિશનરશ્રીમાં, કે અપીલમાં અમે સ્ટે આપ્યો કમિશનરશ્રીએ. અને ત્યાર પછી તો હિયરિંગ થયું એટલે આ લોકોને રાજકોટ કમિશનરશ્રીએ આ લોકોનો જે મંજૂર થયેલો ફેરફાર રિપોર્ટ હતો એને રદ કરી અને મને પાછો પ્રમુખ તરીકે એમનો ચૂંટણી કરવા માટેના અધિકારો આપ્યા. એટલે મેં કાયદેસર એજન્ડા કાઢી, બધાને એજન્ડા બજાવી અને ચૂંટણી કરી અને મેં ફરીથી પાછો મારો ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો. જી, વાત કરવામાં આવે તો જે આર્થિક ગેરરીતિ આચરવામાં આવે છે, કેટલા સમયથી આચરવામાં આવે છે અને કઈ રીતે આચરવામાં આવે છે? છેલ્લા 2-2.5 વર્ષથી ગેરરીતિ આચરવામાં આવે છે કે જે ફી આવે છે એના કોઈ હિસાબો નથી. અંકોલવાડી વિનય મંદિર શાળાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈનું કહેવું છે કે ધોરણ 9નો વર્ગ ગ્રાન્ટેડ શાળામાં હોવા છતાં સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ગેરકાયદેસર વર્ગની મંજૂરી મેળવી વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલ કરવામાં આવી રહી છે. વિનય મંદિર માધ્યમિક શાળામાં વધારે 400થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેની ફી બમણી કરી બની બેઠેલા પ્રમુખ દ્વારા અંદાજે 50 લાખનો ભ્રષ્ટાચાર કરાયો છે. તેમજ રાષ્ટ્રીયકૃત બેંક SBIમાં ટ્રસ્ટનું ખાતું હોવા છતાં સુરવા JDCC બેંકમાં વલ્લભભાઈ દ્વારા નવું ખાતું ખોલી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જેના કારણે બંને ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. અને બેંકમાં ખાતા હોય તો આ લોકો તો વહીવટમાં ક્યાંય છે નહીં, છતાં ખોટે સહીઓ કરી અને બેંક સાથે પણ છેતરપિંડી કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી, ખોટા સોગંદનામા ઊભા કરી અને બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને DO ઓફિસમાં પણ ખોટી રીતના વહીવટો ચલાવે છે. હવે કાકા તમારે એવું કહેવાનું છે? અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી, પરંતુ મને શ્રી દાયાભાઈ વઘાસિયા અને વલ્લભભાઈ મળી મંડળી ગેરકાયદેસર મંડળી રચી અમને ટ્રસ્ટમાંથી કાઢી નાખ્યા અને પોતે બની ગયા.
ત્યારબાદ આપને ક્યારે જાણ થઈને આપે શું કાર્યવાહી કરી? અમને ત્યારબાદ એકાદ મહિનાની અંદર જાણ થઈ અને ત્યાર પછી અમે રાજકોટ કમિશનરશ્રીમાં અપીલ કરી, જોઈન્ટ કમિશનરશ્રીમાં, કે અપીલમાં અમે સ્ટે આપ્યો કમિશનરશ્રીએ. અને ત્યાર પછી તો હિયરિંગ થયું, હિયરિંગ થયું એટલે આ લોકોને રાજકોટ કમિશનરશ્રીએ આ લોકોનો જે મંજૂર થયેલો ફેરફાર રિપોર્ટ હતો એને રદ કરી અને મને પાછો પ્રમુખ તરીકે એમનો ચૂંટણી કરવા માટેનો અધિકારો આપ્યા. એટલે મેં કાયદેસર એજન્ડા કાઢી, બધાને એજન્ડા બજાવી અને ચૂંટણી કરી અને મેં ફરીથી પાછો મારો ફેરફાર રિપોર્ટ રજૂ કર્યો. જી, વાત કરવામાં આવે તો જે આર્થિક ગેરરીતિ આચરવામાં આવે છે, કેટલા સમયથી આચરવામાં આવે છે અને કઈ રીતે આચરવામાં આવે છે? છેલ્લા 2-2.5 વર્ષથી ગેરરીતિ આચરવામાં આવે છે કે જે ફી આવે છે એના કોઈ હિસાબો નથી. અને બેંકમાં ખાતા હોય તો આ લોકો તો વહીવટમાં ક્યાંય છે નહીં, છતાં ખોટી સહીઓ કરી અને બેંક સાથે પણ છેતરપિંડી કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી, ખોટા સોગંદનામા ઊભા કરી અને બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને ડીઓ ઓફિસમાં પણ ખોટી રીતના વહીવટો ચલાવે છે. અમારી સંસ્થાનું SBI માં ખાતું હતું પણ આ પૈસાની ગેરરીતિ કરવા માટે થઈને આજે પૈસાની આવક થતી એ સુરવા GIDC બેંકમાં ખાતું ખોલાવી અને ત્યાં પૈસાની લેવડ દેવડ ચાલુ કરી અને ગઈ પૈસાની ગેરરીતિ કરી. આના માટે મેં હેડમાસ્ટરશ્રીને લેખિત આપેલ હતું કે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમે ફી ઉઘરાવો, પણ આ લોકોએ પોતાની મનમાની કરી અને એક વિદ્યાર્થી પાસેથી 1,100 રૂપિયા ફી ઉઘરાવી અને આ કોમ્પ્યુટરના ફીના પૈસા જે આવક થતી એ આવક સુરવા GIDC બેંકમાં જમા કરાવી અને મારા અંદાજ મુજબ આશરે ઓછામાં ઓછું 50-1 લાખની આસપાસનું ગેરવહીવટ કર્યો હોય એવું જણાય આવે છે. દયાભાઈ વલ્લભભાઈ ઉગાસિયા અને વલ્લભભાઈ ઉકાભાઈ બાંભરોલિયા આ બંને વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ આપી છે અને પોલીસ ખાતું હાલ એની તપાસ ચલાવી રહ્યું છે. અમારે ખરેખર તો પ્રાથમિકમાં 1-8 ધોરણ સુધી ગ્રાન્ટેડ છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ચાલે છે અને 9-12 ગ્રાન્ટેડ સ્કૂલ ચાલે છે. હવે એમાં 9મા ધોરણનો વધારાનો ક્લાસ ઊભો કર્યો, સેલ્ફ ફાઇનાન્સ ઊભો કરી અને જે ડીઓશ્રીમાં રજૂઆત કરી, ડીઓશ્રી અને અમારા બની બેઠેલા પ્રમુખશ્રી બંને એક જ કુટુંબના હોય, ડીઓશ્રીની સાથે સેટિંગ કરી મિલીભગતના હિસાબે આ લોકોએ નવો વર્ગ ઊભો કરીને ચાલુ કર્યો છે. એટલે બંને વચ્ચે જે કંઈ વહીવટ થયો હોય વહીવટો કરી. હરદાસભાઈના આક્ષેપોની હકીકત જાણવા અમારી ટીમે વિનય મંદિર સ્કૂલની મુલાકાત લઈ સત્ય જાણવા પ્રયાસ કર્યો હતો. જો કે માધ્યમિક શાળામાં રજા હતી, પરંતુ તે જ ટ્રસ્ટની સરસ્વતી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સાથે મુલાકાત થઈ સ્કૂલમાં લેવાતી ફી વિશે સવાલો કરતા તેઓએ કંઈક આ રીતે જવાબ આપ્યા હતા. હું તો વહીવટોના ભાઈનો કરી હતી. અરે કોણ? વલ્લભભાઈનો. વલ્લભભાઈ બામરોલિયા. અચ્છા, મંત્રી તરીકે? દયાભાઈ. અચ્છા, એમાં કંઈ પોલીસ કેસ થયા છે? પોલીસ આવ્યું તો કંઈ તપાસમાં કે નિવેદન? અમારે કંઈ એવું નથી હજુ. નહીં કયો છે? મારે 597 જેવું છે. એવું છે. સાહેબ, આપણા કોમ્પ્યુટરની ફી કેટલી લેવાય છે એમાં? એ ભાઈ મને ખબર નથી. આચાર્ય તરીકે તમને તો પ્રાઇમરીમાં કોમ્પ્યુટરની ફી લેતા નથી. નહીં નહીં, કોમ્પ્યુટરની ફી માધ્યમિકમાં લેવાય. હા, આમ ફીનું ધોરણ શું? તમારે સેલ્ફ ફાઇનાન્સ છે ને એમાં? આચાર્ય સેલ્ફ ફાઇનાન્સમાં આચાર્ય છો ને તમે? હા, અલગ અલગ કેજીમાં અમારે લેતા 1,800 રૂપિયા વાર્ષિક ફી હોય. બરાબર. પછી ધોરણ પહેલા બીજા ત્રીજા ત્રીજા સુધીના અમે લઈએ 2,250 રૂપિયા. અચ્છા, વાર્ષિક. એમાં એક જોડી યુનિફોર્મ ફ્રી. એવું છે, 2,250. એટલે આપણે એની પૂરેપૂરી પહોંચ આપીએ છીએ કે પછી અમુક? નહીં, પૂરેપૂરી પહોંચ. સંસ્થામાં એમાં ફી પૂરી પહોંચ ના બધો કેમ ખર્ચો થાય? 22-23 જણા સ્ટાફ છે. અચ્છા,
એમાં એક સ્કૂલ 2,250 રૂપિયા માં એક યુનિફોર્મ ફ્રી, રેશન ડાયરી, રેશન ડાયરી, પરીક્ષાનું આ તે ટેસ્ટ થી બધું એમાં આવી જાય. અચ્છા, એ કેટલા વિદ્યાર્થીઓ એવા એવા ધોરણમાં જ અલગ અલગ હોય ને, પહેલા બીજા ત્રીજા ના એટલા થાય, પછી ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ના. ટોટલ કુલ કેટલા હોય છે સંખ્યા તમારી? 597 જેવું છે, 600 પૂરા નથી. 597 જેવો આંકડો છે. ચોથા પછી તો ફી વધારે છે. ચોથા પછી પાસે 200 રૂપિયા વધારે. એની ફી કેટલી થાય? 2650 થાય. 2450 થાય. 2450 વાર્ષિક એક વિદ્યાર્થી. એમાં એ 117 રૂપિયા. માધ્યમિક શાળાની મુલાકાતે આવેલા અને નજીકના જ ગામમાં રહેતા પૂર્વ વિદ્યાર્થી પાગડા રૂપેશ સાથે મુલાકાત થઈ જેને ફી અંગે સવાલ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા અમારી પાસે 1100થી વધારે ફીની રકમ વસૂલ કરાઈ હતી, જેની જાણ અમે પ્રિન્સિપલ સરને પણ કરી હતી, પરંતુ અમારી વ્યાતનું કોઈ ધ્યાન લેવામાં આવી ન હતી. અહીંયા હું સ્કૂલની અંદર પહેલાં આગળ ભણી ગયો, 2 વર્ષ પહેલાં મેં સ્કૂલ છોડેલી છે, પણ આગળ કોમ્પ્યુટરના ક્લાસ કરેલા, પ્લસમાં ફી ભરેલી છે, 1150 આસપાસની ફી કોમ્પ્યુટર ફી હોય છે, પ્લસમાં છત્ર ફી અને કોલેજની વગેરે જે એક્સ્ટ્રા ફી હોય તે. ઠીક, વાત કરવામાં આવે છે કે સરકારી નિયમ મુજબ 600 રૂપિયા જ ફી હોય છે જે કોમ્પ્યુટરની ફી. તમારી પાસે 1100 રૂપિયા વસૂલવામાં આવ્યા છે, તમે કોઈ રજૂઆત કરી છે? ના, આ રીતની પણ ક્યારે ટ્રસ્ટી અથવા પ્રિન્સિપલ હોય ગયા હોય, અમે પૂછતા કે આ રીતનું છે, બહેનોની ફી અલગ હોય છે અને ભાઈઓની ફી અલગ હોય છે, એ રજૂઆત કરેલી પણ સરખો જવાબ નહીં મળેલો અમને. એની પહોંચ પૂરી આપે છે? હા, પહોંચ આપે છે પાવતી. તલાલા પોલીસે ચેરિટી કમિશનરના રેકોર્ડ પર તપાસ કરાવ્યા બાદ કોઈ હોદ્દા ન હોવા છતાં હોદ્દા ધારણ કરી શાળા ખાતે છેતરપિંડી કરનાર બંને આરોપી સામે આઈપીસી કલમ 406, 420, 465, 471 મુજબ ગુનો દાખલ કરતા રાજકીય આલમમાં અવનવી ચર્ચા ઉઠી છે. હાલ તો આ પ્રકરણના આરોપી એવા તલાલા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરના ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી જતા તલાલા પંથકના શૈક્ષણિક આલમમાં ભારે ચકચાર મચી છે. 2 તારીખ મે મહિનાની અંદર અરજદાર શ્રી હરદાસભાઈ સુજિત્રાઓ એક ટ્રસ્ટમાં ચાલતા વિવાદ બાબતે અરજી આપેલી કે જેમાં ગેરવહીવટો અને ટ્રસ્ટીઓ ન હોવા નોંધાયેલ હોવા છતાં વહીવટ કરતા જે બાબતની અરજીની તપાસ કરતા ચેરિટી કમિશનરને આ બાબતે લેખિતમાં જાણ કરતા તેઓએ અમને રિટર્નમાં આપેલું કે આવા કોઈ ટ્રસ્ટી કે પ્રમુખ પીટીઆરમાં નોંધાયેલા નથી, જે બાબતની તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી કરતા જેઓના વિરુદ્ધ તાળાળ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 69/15 આઈપીસી કલમ 406, 420, 461 મતલબની ફરિયાદ તાલાળાના તાલુકાના રહેવાસી દાયાભાઈ પટેલ અને વલ્લભભાઈ પામરોલિયા કે જેઓ પોતે પ્રમુખ અને મંત્રી તરીકે સ્કૂલમાં ઠરાવો આપી અને પોતાની જોગમીથી વહીવટ કરતા હોય જે બાબતની ફરિયાદ પુરાવાના આધારે દાખલ કરે છે. તપાસ હાલ ચાલુ છે. સ્કૂલના ક્લાર્ક પાસેથી લેવામાં આવેલા ડીડીઓની નકલ કે જેમાં 50 રૂપિયાથી ફી વધારે ઉઘરાવી શકાય નહીં, જે બાબતની તપાસ કરતા આ સ્કૂલના જે ટ્રસ્ટના જે વહીવટ કરે છે તેઓના નિવેદનોને આધારે લેવામાં આવે છે કે સ્કૂલમાં હાલ 600 રૂપિયા જેવી સત્ર ફી લેવામાં છે, જે બાબતના તમામ વહીવટોની તપાસ હાલ ચાલુ છે. આરોપીને તપાસ ચાલુ છે, રિપોર્ટ પુરાવા ઉપર બાકી છે. આરોપીને સમય મર્યાદામાં આરોપી અટક કરવામાં આવશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.